नमस्कार, आप जो रहा छो लाइट 24 न्यूज અને હું છું આપની સાથે રોશની। તો સાબરકાઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે સાબરકાઠાના હીટરમાં ગરમીનો પારો માપવાનું મશીન બંગાર હાલતમાં જોવા મળી રહ્યું છે। ગરમીનો પારો માપવાનું મશીન મૃત પ્રાય હાલતમાં જોવા મળી રહ્યું છે। તો મશીનમાં ધૂળ તેમજ માટીની ડમરીઓ લાગી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। ડુંગરોની વચ્ચે વસેલા હીટરના નાગરિકો ગરમીનો પારો કેટલો છે તેની જાણકારીથી પણ અજાણ જોવા મળી રહ્યા છે। ત્યારે વધુમાં જણાવશે લાઈટ 24 ના સંવાદદાતા જે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ગરમીનો ભારે અનુભવ કરતા હોય છે ત્યારે ઈડર શહેરની અંદર ગરમીનું ટેમ્પરેચર માપવાનું હવામાન ખાતાનું ગરમી માપવાનું મશીન એટલે કે પારો જે છેલ્લા 2 વર્ષથી મૃતપાય હાલતમાં જોવા મળી રહ્યું છે। જો કે ઈડર શહેરની અંદર હાલ ઉનાળાની ઋતુમાં કેટલી ગરમી નોંધાયેલી છે તે મશીન દ્વારા સામે ખ્યાલ આવતો હોય છે, પરંતુ તે જ મશીન મૃતપાય હાલતમાં છે જેને લઈ ગરમીનો પારો ઈડર શહેરમાં કેટલો છે તેનાથી પ્રજાજનો અજાણ જોવા મળી રહ્યા છે। જી ચિરાગ, તો ડુંગર વચ્ચે વસેલા લોકોનું શું કહેવું છે આ બાબત પર? જે ચોક્કસ છે, 2 દિવસથી જોવા જઈએ તો 42 ડિગ્રી કરતા પણ વધારે ઈડર શહેરનું તાપમાન નોંધાયું છે અને ઉનાળાની અંદર 45 ડિગ્રી પણ પાર કરતો હોય છે ઈડરિયોગઢ। જે ઈડર શહેર છે તે ડુંગરોની વચ્ચે વસેલું છે અને ડુંગરોના જે પથરા છે, જે પથ્થર તાપની અંદર તપતા હોય છે તેને લઈ ગરમીનું પ્રમાણ વધતું હોય છે, જેને લઈ ભારે બફારા અને ઉકળાટ વચ્ચે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પણ ક્યાંક ને ક્યાંક ટાળતા હોય છે। જો કે રસ્તા પણ સામસામ જોવા મળી રહ્યા છે, જયારે ગરમીનો પારો હવામાન વિભાગ દ્વારા આજે ગરમી માપવાનું મશીન છે પારો એ રિપેર કરવામાં આવે તેવી એક માંગ ઉઠી છે। જી ચિરાગ, તો કેટલા ટાઈમથી આ ગરમીનો પારો બંધ હાલતમાં છે અને લોકો અજાણ જોવા મળી રહ્યા છે? જી ચોક્કસ, છેલ્લા 2 વર્ષથી આ ગરમી માપવાનું મશીન છે જે મૃતપાય હાલતમાં છે, ત્યાંની જે જગ્યા છે તે ખંડેર હાલત બની ગઈ છે, જો કે ત્યાં આગળ સાફ સફાઈ કરીને ગરમીનો પારો શરૂ કરવામાં આવે તેવી એક માંગ છે, પરંતુ હવામાન વિભાગ છેલ્લા 2 વર્ષથી આ ખંડેર પડેલા ગરમીનો માપવાના પારાની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી કે તેને રિપેર કરવાનું પણ વિચારતી નથી। જી તો તંત્ર શું કહે છે આ વિશે? તંત્ર શું કહે છે? જી ચોક્કસ છે, તંત્રનો સંપર્ક કર્યો છે, પરંતુ ગાંધીનગર દિલ્હી જેવી જગ્યાએ ઓફિસ હોય ને ઓફિસથી મટીરિયલ મંગાવવાની કાર્યવાહી કરેલી છે, પરંતુ મટીરિયલ આવતું નથી જેને લઈ પારો ખંડેર હાલતમાં છે। જોકે ઓફિસ ગમે ત્યાં લાગતી હોય, પરંતુ આ પારો છે તે પારો ક્યાંક ને ક્યાંક શરૂ કરવામાં આવે જેને લઈ ગરમીનું તાપમાન જાણી શકાય તેવી એક માંગ છે, પરંતુ જે કર્મચારી ફરજ બજાવી રહ્યા છે તેઓનું કહેવું છે કે મેં વારંવાર લેખિતમાં ને મૌખિકમાં પણ રજૂઆત કરેલી છે, પરંતુ ઊંચી કક્ષાએથી જ આ મટીરિયલ આવતું નથી અને રિપેરિંગ કરવામાં આવતું નથી। જી જી ચિરાગ, તો પારો માપવાનું મશીન જે આજુબાજુમાં ગંદકી જોવા મળી રહી છે, તો શું કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી કે શું લોકોએ જાણ કરી નથી કે શું છે? જે ચોક્કસ જે વિસ્તાર આવેલો છે તે દૂરદર્શન કેન્દ્ર તરીકેના એડ્રેસથી જાણવામાં આવે છે, પરંતુ આ જે જગ્યા છે, જે સ્થળ છે, તે સ્થળની આજુબાજુમાં દામોદર કોમ્પ્લેક્સ આવેલું છે, બીજા રહેણાંક વિસ્તારો પણ આવેલા છે, તે જ લોકો આ જગ્યા ઉપર આવીને કચરાનો ઢગ કરે છે, પરંતુ પાલિકા દ્વારા તે જગ્યા ઉપર પણ સાફ સફાઈ થાય તે કરવા માટે પણ લોકોને રજૂઆતો કરવાની હોય છે, પરંતુ રોજે રોજ સાફ સફાઈ થવી જોઈએ તે પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેને લઈ કચરાના ઢગ પણ જોવા મળી રહ્યા છે। જી તો શું તેના સત્તાધીશો શું કરી રહ્યા છે? જી ચોક્કસ, જાગૃત નાગરિકો કે પછી સ્થાનિક દુકાનદારો દ્વારા પાલિકામાં અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે કે આ જે કચરો છે, જે કચરાને કારણે ગરમીનું પ્રમાણ છે, એક તરફ ગરમી ને એક તરફ કચરાના ઢગ, જેને લઈ કોઈ અન્ય રોગચાળો ન ફેલાય તેની પણ તકેદારી રાખવાની હોય છે, પરંતુ પાલિકા તંત્ર છે જે તે રોજે રોજ સાફ સફાઈ કરવાની હોય તે સાફ સફાઈ ક્યાંક ને ક્યાંક ટાળી રહ્યું છે અને 15 દિવસ હોય કે મહિનાના અંતે આ કચરાની સાફ સફાઈ કરવામાં આવે છે। જી જી ચિરાગ, તો આગળ તંત્ર શું કાર્યવાહી કરશે હવે? જી ચોક્કસ, આ જે કચરાનો ઢગ છે, કચરાનો ઢગ હોય કે પછી પારો હોય, તે પારાને ક્યાંક ને ક્યાંક રિપેર કરવાની એક માંગ છે લોકોની અને કચરો છે જે કચરાની રોજે રોજ સાફ સફાઈ થાય તે સ્થળ ઉપર તે પણ લોકોએ એક માંગ કરી છે,
धूळ તેમજ માટીની ડમરીઓ લાગી રહી છે। ડુંગરોની વચ્ચે વસેલા ઈડરના નાગરિકો ગરમીનો પારો કેટલો છે તેની જાણકારીથી પણ દૂર જોવા મળી રહ્યા છે। છેલ્લા બે વર્ષથી તાપમાનનો પારો બંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે, છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ત્યારે પારો માપવાનું મશીન લાગ્યું ત્યાં પણ ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે અને સફાઈ તેમજ સાફ સફાઈ તેમજ રિપેરિંગ કામ પૂર્ણ કરી પારો ફરી જીવિત થાય તેને લઈને પણ નાગરિકોની આશા વ્યક્ત કરી રહ્યા છે।